नमस्कार विद्यार्थी मित्रों, फरीथी परफेक्ट टीचिंग आपती यूट्यूब ने चैनल एचयू केयर विद डॉक्टर सतीश पटेल चैनल मा हूं आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, हमणा आपणे मार्च 2022 नी बोर्ड नी परीक्षा मा नामाना मूळतत्व विषयना अलग-अलग विभागो केवा प्रकारना आवशे એની સમજૂતી મેળવી રહ્યા છે અને જે તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારે મહેનત કઈ રીતે કરવાનું છે, કયા પ્રકરણને મહત્વ આપીને એની તૈયારી કરવાની છે એની સમજૂતી પણ તમને મળી જશે। અને તમને જણાવી દઉં કે આજના વિડીયોમાં હું એપ્રિલ 2022 બોર્ડની પરીક્ષામાં નામાના મૂળતત્વ વિષયમાં વિભાગ ઈ કેવો આવશે, એટલે કે એમાં કયા પ્રકરણમાંથી દાખલા આવશે અને કેટલા દાખલા આવશે અને એ વિભાગમાં પૂરેપૂરા ગુણ મેળવવા માટે કયા પ્રકરણોની તૈયારી કરવાની છે એની સમજૂતી હું તમને આપવાનો છું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળતત્વ વિષયમાં એપ્રિલ 2022 બોર્ડની પરીક્ષામાં વિભાગ ઈ કેવો આવશે તેની સમજૂતી મેળવીએ। તો વિભાગ ઈ 42 થી 46 નંબરના પ્રશ્ન હશે। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 42 થી 46 સુધીના પ્રશ્નમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો, દરેક પ્રશ્નના 8 ગુણ। વિદ્યાર્થી મિત્રો, 42 થી 46 એટલે તમને કુલ 5 પ્રશ્ન હશે અને પ્રશ્નો તમારા દાખલા જ હશે અને એ દરેક દાખલાનો 8 ગુણ અને તમારે 5 માંથી લખવાના કેટલા છે, 3 લખવાના છે, એટલે 8 ટાલી 24 ગુણનો વિભાગ ઈ રહેશે। અને તમને જણાવતા મને આનંદ થાય છે કે વિભાગ ઈ માં પણ 5 પ્રશ્ન છે અને એમાંથી 3 લખવાના છે, એટલે 2 પ્રશ્ન તમને ઓપ્શન માં મળશે। એટલે જે પ્રકરણ તમને ભારે લાગતું હોય એ પ્રકરણ તમે ઓપ્શન માં કાઢી શકશો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિભાગ ઈ માં કયા પ્રકરણમાંથી દાખલા આવશે તેની હવે સમજૂતી મેળવીએ। તો પ્રશ્ન નંબર, પ્રકરણનું નામ અને ગુણ, તો પહેલા ભાગ 1 ની વાત કરીએ તો ભાગ 1 માંથી 42 અને 43 નંબર પર જે દાખલો આવશે એ પ્રકરણ નંબર 5 ભાગીદારના પ્રવેશમાંથી 2 દાખલા આવવાના છે, એટલે ભાગીદારના પ્રવેશમાંથી કુલ 16 ગુણનો વિભાગ ઈમાં પૂછાવાનું છે। એટલે તમે વિચાર કરો કે તમે પ્રવેશ પ્રકરણ જો પ્રકરણના બધા જ દાખલાની તૈયારી કરશો અને એ દાખલા જો તમે પરફેક્ટ ગણશો તો તમને પ્રવેશ પ્રકરણ તૈયાર કરીને 24માંથી 16 ગુણ તો મળી જવાના છે, જો વિદ્યાર્થી મિત્રો, અને એમાં તો એન્ટ્રીના માર્ક હોય છે। ચાલો ફરીથી તમને સમજાવું, તે પહેલા આપણે 44 નંબરના પ્રશ્ન પર કયા પ્રકરણમાંથી આવશે, તો 44 નંબરનો પ્રશ્ન ભાગ 1 માંથી પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુમાંથી એક દાખલો આવશે, એટલે એમાંથી 8 ગુણો પૂછાશે। એટલે તમે જોઈ શકો કે તમે ભાગ 1 ના આ પ્રકરણ 5 અને પ્રકરણ 6 કરશો એટલે 18 ને 6 24 ગુણ તમે આ બે પ્રકરણ તૈયાર કરશો ને એટલે જ તમને 24 ગુણ મળી જશે અને બાકીનો જે કોઈ પણ પ્રકરણ છે એને તમે ઓપ્શનમાં પણ કાઢી શકશો। પણ તમને પ્રશ્ન થશે કે સાહેબ આપણે કયા પ્રકરણને ઓપ્શનમાં રાખીશું, તો એના માટે આ ભાગ 2 માંથી કયા પ્રકરણમાંથી વિભાગ ઈ માં આવવાનો છે એ પહેલા જોઈ લઈએ અને પછી તમને હું સમજૂતી આપીશ કે તમારે કયા પ્રકરણ દાખલા ગણવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 2 માંથી આવવાના છે, તો ભાગ 2 માંથી 45 અને 46 નંબર પર પ્રકરણ 1 શેર મૂડીના હિસાબોના 2 દાખલા આવવાના છે, એટલે શેર મૂડીના હિસાબોમાંથી 16 ગુણનું આવવાનું છે, એટલે કુલ વિભાગ ઈ 40 ગુણનો છે, પણ એ 40 માંથી આપણે 3 જ દાખલા ગણવાના છે એટલે આપણને એમાંથી 24 ગુણ મળવા પાત્ર છે। જ્યારે તમને એમાં કુલ 40 ગુણનું પૂછાવાનું છે અને એમાંથી તમારે કોઈ પણ 3 દાખલા ગણવાના છે। હવે વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવે કે આપણે શેર મૂડીના હિસાબો ઓપ્શનમાં કાઢીએ કે પછી ભાગીદારનો પ્રવેશ એ ઓપ્શનમાં કાઢીએ, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ જે શેર મૂડીના હિસાબોનું જે પ્રકરણ છે એ પ્રકરણમાં આમનોંધ આવે છે અને એ આમનોંધ તમારી સાચી હોય
પણ સાથે સાથે એની રકમ ભી સાચી હોવી જોઈએ, તો જ તમને પૂરેપૂરા માર્ક મળશે. તમારી આમદન સાચી હોય, રકમ ખોટી હોય, તો તમને માર્ક્સ મળશે નહીં. એટલે શેર મૂડીના હિસાબો જો પ્રકરણ તમારે તૈયાર કરવાના હોય તો તમારી આમદન ભી સાચી હોવી જોઈએ અને આમદનની સાથે સાથે તમારી રકમ ભી સાચી હોવી જોઈએ, તો જ તમને શેર મૂડીના હિસાબોમાં પૂરેપૂરા 16 ગુણ મળશે. પણ હવે જે વિદ્યાર્થીઓને શેર મૂડીના હિસાબોમાં તકલીફ પડતી હોય તેવા વિદ્યાર્થીઓને હું ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ આ બે પ્રકરણ તૈયાર કરવાની સલાહ આપીશ. એનું કારણ એ છે કે આ ભાગીદારનો પ્રવેશ અને જે નિવૃત્તિ છે એના જે દાખલા છે એમાં એન્ટ્રીના માર્ક હોય છે. એમાં તમારો દાખલો પૂરેપૂરો સાચો હોવો જોઈએ એવું નથી, એમાં તમને એન્ટ્રીના માર્ક હોય છે અને મોટે ભાગે 4 થી 5 એન્ટ્રી તમે આપો ને એટલે તમને 1 ગુણ મળતો હોય છે. એટલે પ્રવેશ અને નિવૃત્તિમાં તમારે એન્ટ્રી આપવાની છે અને તમારી એન્ટ્રી સાચી હશે તેમ તમને માર્ક મળશે. અને તમે વિચાર કરો 4 થી 5 એન્ટ્રીમાં 1 ગુણ મળે તો તમે કોઈ પણ એક દાખલામાં 20-25 એન્ટ્રી તો સાચી આપી જ શકશો ને, તો તમે 8 માંથી 4 કે 5 ગુણ તો સરળતાથી મેળવી શકશો. જ્યારે શેર મૂડીમાં તો તમારી રકમ ખોટી, આમદન ખોટી એટલે તમને 0 માર્ક્સ મળશે. જ્યારે પ્રવેશ અને નિવૃત્તિમાં તમને એન્ટ્રીના માર્ક્સ મળશે અને તમારો દાખલો પૂરેપૂરો સાચો હોય તો તમને 8 માંથી 8 ગુણ મળશે. એટલે જે વિદ્યાર્થીઓને શેર મૂડીના હિસાબોમાં તકલીફ અનુભવાય છે એમને હું ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ પ્રકરણ તૈયાર કરીને વિભાગ ઈમાં 24 ગુણ મેળવવા માટે વિનંતી કરું છું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિભાગી કઈ રીતે તૈયાર કરવાનો એની સમજૂતી પણ તમને મળી ગઈ હશે. અને નેક્સ્ટ વિડીયોમાં હું વિદ્યાર્થી મિત્રો April 2022 બોર્ડની પરીક્ષામાં વિભાગ એફ કેવો આવશે એની સમજૂતી હું તમને આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તેમજ તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને જો કોઈ વિદ્યાર્થી મારી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય એમને મારી ચેનલ હું સબસ્ક્રાઇબ કરવા માટે પણ વિનંતી કરું છું. તો આવો નવો જ વિડીયો લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.